આ વર્ષે કોરોના મહામારીને લીધે આખા વર્ષના આર્થિક વ્યવહારો પર અસર પડી છે, ત્યારે કોરોના કાળ વચ્ચે શાકભાજીના ભાવો પણ કોઈ કસર છોડવા માંગતા નથી. શાકભાજીના આસમાને પહોંચેલા ભાવોએ ગૃહિણીઓની સાથે સાથે લોકોના ખિસ્સા પર પણ ભાર વધારી દીધો છે. પ્રકાશનું પર્વ માનવામાં આવતા દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, પરંતુ પ્રકાશનું આ પર્વની ઉજવણીમાં શાકભાજીના ભાવો ચોકબ ઝાંખપ લગાવશે. કારણ કે આ વર્તમાન સમયમાં મંદી વચ્ચે લોકો દિવાળીની ઉજવણી માટે જે બજેટ તૈયાર કરે છે તે બજેટમાં મોટો ફેરફાર શાકભાજીના ભાવો કરાવી રહ્યા છે. અત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ અને ત્યારબાદ કોરોનાના લીધે સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનથી તમામ ધંધા રોજગાર પડી ભાગ્યા છે. સરકારે ધંધા રોજગારને ફરી બેઠા કરવા માટે અનલોકની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ થયેલા વરસાદને પગલે ખેતીમાં મોટું નુકસાન થયું હતું. આટલા નુકસાન બાદ હવે શાકભાજીના ભાવોમાં વધારો થતાં લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. શાકભાજીમાં બટાટાના ભાવો અત્યારે આસમાને છે, તેનાથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે બટાટા બાદ ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે, જેથી લોકો હવે ખાય તો શું ખાય તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે. આ વર્ષે જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે અને તેના લીધે બજારોમાં શાકભાજીની આવક ઘટવાના લીધે ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટ પર અસર પડી હોવાનું ખુદ ગૃહિણીઓ જણાવી રહી છે. એમાં અમને એમ લેવા જતા તકલીફ પડે, માંસ બોધીને લેવા જવું પડે છે, એમાં એમ તકલીફ પડે એટલે બહુ જ પેલું કહેવાય છે. ઓકે, હા, એટલે બટાકા 50 રૂપિયા છે, હા, અને એમાં ડુંગળી ભાવ 50-60 રૂપિયા છે, ફુલાવર 50 રૂપિયા છે, એમાં બજેટ બહુ જ ભારે કહેવાય. એટલે અમે લેવા જતા અમને શાકભાજીમાં બહુ જ ભાવ વધારે પડે છે, એટલે અમે સબ્જીમાં શું કરીએ. હા, એટલે પછી અમારે રસોઈ બનાવવાની કેવી રીતે, રસોઈ બનાવતા જ મેં વિચાર કર્યો કે આટલો ભાવ વધારે છે, એટલે રસોઈ કેવી રીતે શાકભાજીમાં અમે લઈને બનાવી શકીએ એમ. એટલે અમારી વિચાર આવે છે કે શું બનાવવાનું, શું ખાવાનું, શું લાવવાનું એવું મોંઘવાડીમાં, એટલે અમને બહુ જ પેલું થાય છે. અત્યારે કોરોના મહામારીના સમયે ડુંગળી, બટાકા, રીંગણ, મરચાં, ફુલાવર, ચોળાફળી, ભીંડા દરેકના ભાવ બહુ જ વધી રહ્યા છે, અને એના કારણે અમારે શું શાકભાજી બનાવવું એ જ અમને કંઈ સૂતું નથી. અને અત્યારે લોકો બેકાર, કોરોનાના લીધે લોકો બેકાર થઈ ગયા છે, ધંધા રોજગાર પડી ભાગ્યા છે એના કારણે, અને એક બાજુ શાકભાજીના ભાવ વધેલા, અને અમારે બજારમાં શાકભાજી લેવા જવું હોય તો પણ માસ્ક પહેરીને જવું પડે છે. તો અમારે હવે કઈ રીતે, અમારું બજેટ પણ ખોરવાઈ ગયું છે, શાકભાજી શું બનાવવું એ પણ અમને કંઈ સૂતું નથી. આ કારણે શાકભાજીના ને આ બધા ભાવ ઘણા વધી રહેલા છે, લોકો ઘણા બેકાર થઈ ગયા છે, અને ધંધા રોજગાર પણ નથી. દિવાળીના તહેવારોના ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોવરાયું છે. દિવાળીના સમયે શાકભાજીનો ભાવ વધતા આ વખતે શાકનો સ્વાદ ફીકો રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારોમાં જે જંગી ભાવ વધારો થતાં કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. માનસી ચૌહાણ, બીકેની ચેનલ, કાંકરી.